ભગવાનને પણ ભક્તમાં નિરોધ સિદ્ધ થઈ જાય છે. સ્વસ્વરૂપ વિસ્મૃતિ પૂર્વિકા ભક્તા શક્તિર ભગવતઃ નિરોધઃ. ત્યારે ભગવાન પણ ભક્તમાં ખોવાઈ જાય છે, એ ભક્તની પાછળ પાછળ પ્રભુ ચાલવા લાગી જાય છે, એના વગર રહી નથી શકતા, એના વગર જીવ વગર એ ભગવાનને પણ ચાલે નહીં. તમે જુઓ ગજન ધાવનનો પ્રસંગ જુઓ, ઠાકોરજીને એના વગર ચાલે નહીં, એની પાછળ પાછળ ઓલો અંદર સેવા કરતા હોય તો વારંવાર બહાર બોલાવે. એટલે ગૌડ પ્રદેશમાં રહેતા મુરારીદાસજીનો પ્રસંગ જુઓ તમે, એવી ઠાકોરજીની સેવા કરે ને અનુસર આદિ કરાવીને ને પછી ચાકરી માટે જાય રાજાને, ત્યાં કહીને જાય પ્રભુને, બહારથી પછી આમ બંધ કહીને જાય, અંદરથી ઠાકોરજી પણ સિંહાસન પર આવીને અંદરથી કડી લગાડે, અંદરથી ઠાકોરજી દરવાજો બંધ કરે. અને પછી સંધ્યાના સમય જયારે પાછા આવે પછી ખોલ્યો, પછી ઠાકોરજીને કે ખોલવાનું, પછી અંદરથી ઓલી કડી ખોલે, કબસે તેરી બાર દેખ રહું, અબ તો બડી ભૂખ લગ રહી હૈ. અને હવે પછી રસ્તામાં એ રોજનો એનો નિયમ, કંઈ પણ દેખાય ને પછી ઠાકોરજી માટે લઈને આવે, આજે આ ફળ દેખાયું, કાલે ઓલું ફળ દેખાયું, એ દેખાય, કંઈ પણ એને રસ્તામાં દેખાય સુંદર, એ સામગ્રી લઈને ઘરમાં આવે, એમ એમ ખાલી હાથ ન આવે. કારણ કે એને ખબર છે કે એ માંગશે પછી, આજકાલ આવ્યો મેરે લીએ, તરત પૂછે પછી પ્રભુ, કારણ કે ખબર એ વાટ જુએ કે આજે આ લાવ્યો છે, પછી પૂછે આજકાલ આવ્યો કે આજ તો કૃપાનાથી એ મિલો, આજે એ મિલો. અને પછી તરત સિદ્ધ કરીને વાર્તાજીમાં તો આવે તો, અરે બહારથી આવ્યા, સ્નાને ન કર્યું, અપ્રસે ન કર્યું ને એમ નેમ, અરે ત્યાં કંઈ અપ્રસ નથી, ત્યાં કોઈ, ત્યાં તો કે ને બડી અપ્રસ હો ગઈ, જ્યાં પે તન્મયતા આ ગઈ, જ્યાં ઠાકોરજી વાસે બાત કર રહે હૈ, ત્યાં પછી એ જીવને એને કંઈ દોષ પણ લાગ્યો નહીં, એમ નેમ સ્નાન વગર અપ્રસ વગર. આપણે એવી તો નથી કરવાનું, કારણ કે હજી આપણે તો બહુ સાધન દશાના જીવો છીએ, હજી તો પ્લે એરિયામાં કિન્નર ગાર્ડનમાં આપણે બધા છીએ, એટલે જેટલું બની શકે મેળ મર્યાદાનું પાલન ઘરમાં રાખજો વૈષ્ણવ. આ ઉચ્ચ કોટીના એવા ભક્તો એ ઘરમાંથી બહાર જાય ને ઠાકોરજી એની પાછળ પાછળ, ને એને અનુભવ એ જતાવે, એવા તો અલગ અનંત પ્રસંગો છે. ગોસાઈજીએ જયારે કુમનદાસજીને કહ્યું કે તેરી આજીવિકા કે લીએ મેં તો કોઈ સંગ મેં લે ચલું, તો વો કુમનદાસજી કો તો ઇતનો બરો ભયો, વિરહ ભયો, પણ શ્રીનાથજી કો કિતનો વિરહ ભયો, શ્રીનાથજી બાકી બિના રહે નહીં સકે, ઉનકો ઇતનો વિરહ હોવે લગ્યો કે અરે કુમન ચલો જાયગો તો ફિર. અને કુમનદાસજી ઠાકોર ગોસાઈજીને મના પણ ન કરી શકે, ઠીક હૈ જૈસી આપકી આજ્ઞા, હજી તો દર્શન કરી નીચે આવ્યા, કિતને દિન બીત ગયે બિનુ દેખે, કિતે દિન બીત ગયે, કેટલા દિવસો વયા ગયા દર્શન પ્રભુ આપના, બોલો એક ક્ષણ એમને યુગ જેવી લાગે ભક્તોને, એક એક ક્ષણ. અને એવી સ્થિતિ જ્યારે એમની જોઈ, અને ઠાકોરજીનું પણ હૃદયની વાત જયારે ગોસાઈજી જાણ્યા, અને ઓલા તો તૈયાર થઈ ગયા જોવા માટે, ગોસાઈજી કે તેરી યાત્રા તો હો ગઈ, તું અહીં રહે ભૈયા, તેરે કંઈ આનો નહીં હૈ, તારે ક્યાંય જરૂર નથી જવાની. પ્રેમ આપસમાં એકબીજા માટે, પેલા ગજન ધાવાને પાન લેવા મોકલ્યા તો ઓલા તો મૂર્છા ખાઈને પડી ગયા, ઠાકોરજી હાથ ખેંચીને બેઠા. અને જયારે આચમન કરાવવા ગયા તો શું જોયું, ઠાકોરજીએ કઈ આરોગ્યું જ નહીં, કે આજ આપને કશું આરોગ્ય નહીં, તો કે ભાઈ ગજન ધાવન કો આપને મોસે દૂર ક્યાં ભેજો, વાકે બિના તો મેં આરોગ્યું ભી નહીં. દેખો ભગવાનનું ભક્તમાં નિરોધ, તો આ બંને પ્રકારના નિરોધ, એક તો જીવને ભગવાન પ્રતિ ને ભગવાનને જીવ પ્રતિ, અને દશમ સ્કંદમાં આ આ બંને નિરોધ આપણને દેખાશે, ભક્તનું ભગવાનમાં નિરોધ અને ભગવાનનું ભક્તમાં નિરોધ. અને એ જ નિરોધ લીલા એટલે આ દશમ સ્કંધ. અને એ દશમ સ્કંધમાં શ્રી મહાપ્રભુજી મંગલાચરણ કરે છે, નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાગ્નિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાવિસેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ
चतुर्विश्च त्रिविस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारये मम पञ्चधारये मम पञ्चधारये આ મંગલાચરણમાં દશમ સ્કંદની અનુક્રમણિકા એટલે આખો એના વિભાગ પ્રકરણોના વિભાગ શ્રી મહાપ્રભુજી બતાવ્યા. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ પંચધારદે મમ. ચતુર્ભિશ્ચ એટલે જન્મ પ્રકરણના ચાર અધ્યાય, એક થી ચાર અધ્યાય જન્મ પ્રકરણના, જેમાં ભગવાનના અવતારનું કારણ શું છે, ભગવદ અવતારનું પ્રયોજન શું. દરેક જીવ માટે આ ભગવદ અવતારનું પ્રયોજન જાણવું એ અત્યંત આવશ્યક છે, ખાસ કરીને હમણાં જ્યારે અનવતાર દશા છે. અવતાર કાલમાં એ સમજવાની જરૂર નથી, કારણ કે એ બધો ભાગ તો ભગવાને સંભાળી લીધો છે. પરંતુ જ્યારે અનવતાર દશા છે ત્યારે ભગવાન કઈ રીતે પ્રાગટ્ય લે છે, હેતુ શું છે, એ બધું સમજવું બહુ આવશ્યક છે. તો એક થી ચાર અધ્યાય જન્મ પ્રકરણના ચાર અધ્યાય ભાગવત પ્રાદુર્ભાવનું પ્રયોજનનું વર્ણન એટલે ચતુર્વિશ્ચ. પછી પાંચમા અધ્યાયથી લઈને સાત અધ્યાય એ તામસ પ્રમાણ પ્રકરણ, પાંચ થી અગિયાર અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણ કહેવાય. પછી બાર તેર ચૌદ ત્રણ અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત કહ્યા. પછી પંદર થી એકવીસ અધ્યાય એ તામસ પ્રમેય પ્રકરણ, 22-28 અધ્યાય તામસ સાધન પ્રકરણ, 29-35 અધ્યાય તામસ ફળ પ્રકરણ, એટલે બીજો જે ચતુર્ભિશ્ચ આવ્યો એ તામસ પ્રકરણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું. અને એ તામસ પ્રકરણના ચાર ઉપપ્રકરણો આજે છે, પ્રમાણ પ્રમેય સાધન અને ફળ. ભગવાન બ્રજમાં પધાર્યા અને પોતાની ભગવત્તાના પ્રમાણ આપ્યા એને પ્રમાણ પ્રકરણ કહેવાય. જે મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન કરાવવા એ કોઈ સાધારણ બાલક કરી શકે એવું ના, પણ ભગવાને પોતાની ભગવત્તાનું પ્રમાણ આપ્યું એટલે પ્રમાણ પ્રકરણ. ભગવાન પ્રમાણ આપે છે કે હું સાધારણ બાળક નથી, પણ એ વાતને બ્રજવાસીઓ નથી માનતા. હવે મુખમાં બ્રહ્માંડ દેખાઈ જાય ને યશોદાજી ગભરાઈ જાય કે આને કોઈની નજર લાગી ગઈ, એટલે સીધી ગૌશાળામાં લઈ જાય, નજર ઉતારે, ગાયનું પૂંછડું ફેરવે ને ગૌમૂત્રથી આ સ્નાન કરાવે. એટલે યશોદાજીના મનમાં જે વસેલું, ભક્તોના મનમાં જે વસેલું જે સ્વરૂપ છે, જે ભગવાનનું જે સ્વતંત્ર વિશ્વ વ્યાપક સ્વરૂપ છે એ નહીં, પરંતુ એમના મનમાં જે છે, આ તો મારો સખો, આ તો મારો મિત્ર, આ તો મારો સ્વામી, એ તો મેરે બાલક, એ જે ભાવ ભક્તોના અંદર હૃદયમાં રહેલો છે એને પ્રમેય કહેવાય. એટલે સાત અધ્યાય તામસ પ્રમેય પ્રકરણના. હવે એ પ્રમેયને પ્રાપ્ત કરવાના જે સાધન, તો એને તામસ સાધન કહેવાય, એના પણ સાત અધ્યાય. અને પછી એવા ભક્તોને જે ફળ મળે એ તામસ ફળ મળે, એટલે 28 અધ્યાયનું તામસ પ્રકરણ. પછી ત્રીજું ચતુર્ભિશ્ચ આવ્યું, એટલે બ્રજથી ભગવાન મથુરા પધાર્યા, મથુરાની જે લીલા છે એને રાજસ પ્રકરણ કહ્યું. અને પૂર્વની જેમ રાજસ પ્રમાણ, રાજસ પ્રમેય, રાજસ સાધન અને રાજસ ફળ. રાજસ ભાવમાં તામસ જેવી જડતા નથી કે આપણા મનમાં જે એમને જે ઠીક લાગે એ જ સહી. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જાણીને ભક્તિ જે કરી રહ્યા છે બધા રાજસી જીવો, એ પણ 28 અધ્યાય ચતુર્ભિશ્ચ. અને પછી મથુરાથી ભગવાન દ્વારકાધીશ થયા, દ્વારકાની જે લીલા છે એ સાત્વિક પ્રકરણ. એના માટે શ્રી મહાપ્રભુજી ત્રિભિસ્તથા સાત્વિક પ્રકરણના ત્રણ ઉપપ્રકરણ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા, સાત્વિક પ્રમેય, સાત્વિક સાધન અને સાત્વિક ફળ. 21 અધ્યાયનો સાત્વિક પ્રકરણ છે. જુઓ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે કારાગ્રહમાં ભગવાનનો પ્રાગટ થયો તો ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આ પ્રગટ થયા, પછી બ્રજમાં પધારવું હતું એટલે બે ભુજા ધારણ કરી, અને પછી પાછા બ્રજ મથુરાથી દ્વારકા પધાર્યા તો ચાર ભુજા ધારણ કરીને બિરાજ્યા. અને એ સમયમાં જેટલા પણ આર્યાવર્તમાં જીવો હતા બધાએ માની લીધું હતું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી, આ ભગવાન છે.
એકાદ બે અપવાદ જન એવા લોકો હતા, બાકી બધાએ માની લીધું કે આ ભગવાન છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યારે બધાએ માની લીધું કે આ ઈશ્વર છે તો પછી ભગવાનને ત્યાં પ્રમાણ આપવાની આવશ્યકતા નથી. એટલે પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય ત્યાં ઓછા છે. સાત્વિક પ્રમેય, સાત્વિક સાધન અને સાત્વિક ફલ, ત્રિવિસ્તતાહ, અને એના પછી આગળ ગુણ પ્રકરણ જેમાં ભગવાનના 6 ધર્મોનું વર્ણન કરવામાં આવ્યું. ષડભિરિ વિરાજતે યો સૌ પંચધારદયે મમઃ. શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ મારા હૃદયમાં 5 પ્રકારથી લીલા વિહાર કરે છે, 5 પ્રકારથી બિરાજે છે, પંચધાર. એટલે રાજસ લીલા, સાત્વિક, પછી મથુરાના કે દ્વારકાના જે પણ હોય. ઘણી વખત વૈષ્ણવને એવું હોય કે ભાઈ આપણે તો બ્રજના જ કૃષ્ણને માનીએ, દ્વારકાના કે મથુરાના કૃષ્ણથી આપણો સંબંધ નથી. પણ ના, શ્રી મહાપ્રભુજી એવું નથી કહેતા. મહાપ્રભુજી તો કહે છે કે પંચધાર દે મમ. જો કેવલ બ્રજના જ કૃષ્ણને આપ માનતા હોત તો એમ કે એક ધાર હૃદય મમ, પણ શું કીધું? પંચધાર. એમાં મથુરાના પણ આવી ગયા, એમાં દ્વારકાના આવી ગયા, એની ઉપરના સમગ્રતાથી કૃષ્ણને સ્વીકાર્યો છે. હા, સેવામાં ભાવ ભાવના જે છે એ બ્રજની છે. સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. સેવામાં ભાવ જે સ્વીકાર્યો છે એ બ્રજનો, કારણ કે બ્રજનો ભાવ તામસ છે. અને તામસ લીલામાં ભગવાને ભક્તોના ઘરે ઘરે જઈ જઈને મનોરથ પૂર્ણ કર્યા છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે પણ આપણા ઘરમાં ઠાકોરજીને પધરાવીને એમની સેવા કરવાની છે. એટલે કે આ લીલા તો ક્યાં થઈ? તો કે બ્રજમાં ભગવાન ઘર ઘરમાં પધાર્યા. એટલે બ્રજનો ભાવ આપણે ત્યાં સ્વીકારવામાં આવ્યો સેવામાં. એનો અર્થ એમ નહીં માનવાનું કે ભાઈ દ્વારકા કે આ અન્ય કૃષ્ણ સાથે આપણો સંબંધ નથી. ના, એસા નહીં. તો પંચધારદે મમઃ શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને સુબોધનીનો શ્રી મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો 10મો સ્કંધ નિરોધ લીલા. એ નિરોધ લીલાના પ્રસંગ અંતર્ગત ગત દિવસે આપણે કૃષ્ણ જન્મનો આનંદ, નંદ મહોત્સવનો આનંદ લીધો. પુષ્ટિ માર્ગના 2 પરમફલ શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં બતાવે છે. એક રાસમાં પ્રવેશ અને બીજો છે નંદ મહોત્સવનો આનંદ. આ 2 પરમફલ છે પુષ્ટિ માર્ગીય. અને શ્રી આચાર્યજીના બતાવેલા માર્ગ ઉપર જ્યારે જીવ આગળ જાય છે ત્યારે આ ફળ એને સિદ્ધ પણ થાય છે. શ્રી મહાપ્રભુજી પર દ્રઢ વિશ્વાસ, એમની કૃપાના લીધે સુરદાસજીને કહ્યું, અરે સુર હે કે કાહે દિંદ્યાતે કછુ ભગવદ લીલા ગા. પ્રભુ, મેં કહા ભગવદ લીલા જાનું? વો તો આપ કૃપા કરી કે જનાવ તો મેં કછુ સમજ સકું. અને શ્રી મહાપ્રભુજીએ 10મો સ્કંદની કારિકા અનુક્રમણિકા સંભળાવી અને એવી લીલા સ્ફુરિત થઈ શ્રી વલ્લભની કૃપાથી. બ્રજ ભયો મહિર કે પૂત જબ યહ બાત સુની. સીધા ક્યાં પહોંચી ગયા? બ્રજમાં. એવી ભારી ભીડ મચેલી છે નંદ યશોદાના ઘરે. બ્રજવાસીઓ, ગોપીજનો, ગ્વાલ બાલો બધું સામગ્રી સાધન લઈ લઈને નંદ ભવનમાં પહોંચી રહ્યા છે. ને એવા ભારે ભારે શિંગાર ધારણ કરીને બધી ગોપીજનો વધાઈ આપવા માટે નંદ ભવનમાં જઈ રહી છે. સુની આનંદ સબ લોક ગોકુલ ગુનિત ધોની. એવો કુલાહલ એ બ્રજમાં થયો. શ્રી મહાપ્રભુજી અહીંયા વાત કરી કે આ ભગવાનનું ઐશ્વર્ય છે. હવે નંદ યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો તો સહજ વાત છે કે એને તો આનંદ હતો જ. પરંતુ જેવો આનંદ નંદ યશોદાને, એવો જ આનંદ સમસ્ત બ્રજ ભક્તોને છે. આ ભગવાનનું ઐશ્વર્ય. ભૈયા માઈક સહી કરો, માઈક નથી બરોબર સાઉન્ડ. તમે વિચારો કે આપણા બાજુમાં કોઈને ત્યાં આપણો છોકરાનો જન્મ થયો હોય, આપણે એને વધાઈ આપવા માટે જઈએ, રાજી થઈએ, પણ જેટલો આનંદ ઓલાને હોય એટલો આનંદ આપણને થોડે હોય. હોય એટલો આનંદ ના, આ ઉપર ઉપરથી વધાઈ આપી આવીએ. પરંતુ અહીંયા તો ઠાકોરજીનું બ્રજમાં પ્રાગટ્ય થયું, તો એ પ્રાગટ્ય સાથે બધા બ્રજવાસીઓને એમ લાગ્યું કે અમારે ત્યાં લાલાનો જન્મ થયો છે.
આ ભગવાનનું ઐશ્વર્ય છે. પ્રભુના બે પ્રાગટ્ય થયા, એક તો ગોકુલમાં યશોદાજીના ભાવ સ્વરૂપથી અને એક કારાગ્રહમાં. અને જેના બે પ્રમાણ શ્રી મહાપ્રભુજી આપ્યા છે કે ભાઈ ગોકુલમાં પણ કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એનું પ્રમાણ શું? કે એક તો સુખદેવજી કહી રહ્યા છે, નંદસ આત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શ્રુચિરલંકૃતઃ. નંદસ આત્મજ, અહીંયા આત્મજ શબ્દનો સુખદેવજીએ પ્રયોગ કર્યો છે. અને શ્રી મહાપ્રભુજી કારિકામાં સુબોધનીમાં કહે છે કે આત્મજ કોને કહેવાય? કે ઓરસ પુત્રને આત્મજ કહેવાય, બીજાના છોકરાને ગોદ લીધો હોય એને આત્મજ ન કહેવાય. જો એ વસુદેવજીના છોકરાને લીધો હોત અહીંયા નંદરાયજીએ, તો પછી અહીંયા આત્મજ શબ્દનો પ્રયોગ ન હોત. આ પ્રમાણ છે કે ગોકુલમાં પણ ઠાકોરજીનું એક પુષ્ટિ, જે પુષ્ટિ પુરુષોત્તમ છે, એનું પ્રાગટ્ય થયું છે. અને બીજું પ્રમાણ, જ્યારે ઓલી માયા કારાગ્રહમાં પહોંચીને કંસ મારવા માટે આવ્યો અને પછી હાથમાં લીધી ઓલી અષ્ટભુજા ધારણ કરીને માયા પ્રગટ થઈ ગઈ, અને પછી ઓલીએ શું કીધું કે તને, અરે મૂર્ખ, તને મારવા વાળાનો જન્મ તો ક્યાંક થઈ ચૂક્યો છે. જો એ મથરાના જ કૃષ્ણ એક જ જગ્યાએ જો પ્રાગટ્ય થયું હોત અને એ ગોકુલ પધાર્યા હોત, તો એ શું કેત માયા, તને મારવા વાળો તો ક્યાંક જઈ ચૂક્યો છે, અહીંથી વયો ગયો છે. પણ એને શું કીધું, તુજે મારને વાલે કા જન્મ તો કહીં હો ચુકા હૈ, ઇસકા મતલબ કે એક દૂસરા ગુપ્ત પ્રાગટ્ય ગોકુલ મેં ભી હુઆ. આ એનું પ્રમાણ છે. જે પુષ્ટિ પુરુષોત્તમ જે છે, ભગવાન ચાર વ્યૂહ સાથે પ્રગટ થાય છે, પોતાના પૂરા તામઝામ લશ્કર સાથે આ પૃથ્વી પર અવતરિત થાય છે, પધારે છે. એવો બ્રજમાં આનંદ થયો, બ્રજના ઘર ઘર સજાવવામાં આવ્યા છે, બંધનવાર બાંધવામાં આવ્યા, રંગોલી ભરવામાં આવી, ચોક પુરાવવામાં આવ્યા, મંગલ ગીત ગાવામાં આવ્યા. અને ખાલી ઘર નહીં, અપિતુ વૃષભો ગાયો એને પણ સુંદર શિંગાર કરવામાં આવ્યા, સુંદર એની ઉપર ચિત્રકારી કરવામાં આવી. અને બધા ગવાલ બાલો પોતાની કામર પર દૂધ દહી ના માટલા ભરી ભરીને નંદ ભવનમાં નંદ યશોદાને વધાઈ આપવા માટે નંદ ભવન જઈ રહ્યા છે. સુનત હી આનંદ ભયો, જ્યાં વધાઈ સાંભળી એ સાંભળતાની સાથે જ એવો આનંદ પ્રગટ થયો. આનંદ જ્યારે ભીતરથી પ્રગટ થાય તો એને જાતા લાદ કહેવાય, જાતા લાદો મહામના. ગત દિવસે મોડા સુધી આપણે નંદ મહોત્સવનો આનંદ લીધો તો નિતા લાદ, આનંદ કિયા તો કૃતા લાદ, લેકિન જબ આનંદ ભીતર સે પ્રગટ હો તો જાતા લાદ. ઓર યહાં તો જબને સબને બધાઈ સુની તો સુનત હી આનંદ ભયો, ગોપિયન કી એસી સ્થિતિ હૈ. અને હવે સુંદર શિંગાર ધારણ કરીને એક ગોપીએ તો એટલું આંખમાં અંજન લગાવ્યું, બીજી ગોપી કહે, આજે તો લાગે છે બધી ડબ્બી તું આમ સાફ કરીને આવી લાગે છે, આટલું બધું પૂરી ડિબિયા તું ને સાફ કરતી લગ રહી હૈ બહેના. અરે તું મેરી મસ્તી મત કર, નંદ ભવન મેં લાલા કે દર્શન કરવે જા રહી હું, ઇતની ભીડ ભડક્કા વહાં પે હોય ગો. અબ યશોદા મૈયા ભી કિતની વ્યસ્ત હોંગે, અબ કોઈ ઇતને લોગ આયે દર્શન કરવે કે લિયે લાલા કો નજર લગ ગઈ તો કહાં યશોદા મૈયા સે દીઠો ના માંગુંગી, યે આંખ મેં અંજન લગાયો હોય તો યે લેકે વાકુ દીઠો ના કર દૂંગી. મૈયાને ક્યાં એમાં, પછી એ કેટલા બિઝી હોય, વ્યસ્ત હોય એ સમયમાં. એક ગોપીએ તો એવો ભારે હાર ને શિંગાર ધારણ કર્યો, બીજી ગોપી જોઈને, અરે એમ તો લાગે છે આ તું આ હાર પહેર્યો છે કે ઝુંઝુના પેન કે જા રહી હે. અરે બહેના લાલા કે આજ પ્રથમ દર્શન હોંગે, ઇતને ઇતને લોગ વહાં પે આયે હોંગે, ભીડ ભાડ મેં કહીં લાલા મચલ ગયો હતો તો ફિર ઝુંઝુના તો ચાહીએ ને ચુપ કરાવે કે લીએ, તો એ હાર પહેરનો હોય તો યા સાહેબ ઝુંઝુના બજા કે વાકુ રિચા દૂંગી. દેખો ગોપિયા શિંગાર કર રહી હૈ, વો ભી ઠાકુર જી કે લીએ કર રહી હૈ.
ભગવદ સુક્કો વામે વિચાર. એક ગોપી તો અપની માંગ સવારી હૈ, માંગ સવારી ઓર યહાં પે ટીકી લગાઈ, બાકુ દેખ કે દૂસરી ને પૂછી કે અરે યે કા, તો કે આજ મેરે પ્રિયતમ પધારે, અપને પ્રિયતમ કે દર્શન કરવે જા રહી હું, ઓર વો પ્રિયતમ મેરે જબ ઉનકે સૌભાગ્ય કો ચિન્હ મેરે કપાલ પે મેરે માથે પે દેખેંગે તો મુકો દેખ કે કહેંગે આઓ મેરી પ્રિય વલ્લભા આઓ, વો દેખ કે બડે પ્રસન્ન હો જાયેંગે. वो दूसरी गोपी सोचवे लगी कि इतनी सी टीकी लगाए हुए से, रोरी लगाए हुए से जो ठाकुर जी रीत जाएं, तो पूरी डब्बी में माथे पे डोल लूं तो वो कितने आनंद में आ जाएंगे, तो पूरा कंकू अम्मा था ऊपर. बद्दी गोपियों पोताना मनोमा भाव लई लई ने अलग अलग भाव साथे अने दूध दही बदी सामग्री लई लई ने एक एक देह ने इंद्रियो એવી વ્યાકુલ થઈ ગઈ છે ભગવત દર્શન માટે, પ્રભુને મળવા માટે. અને સુંદર શિંગાર, સુંદર વસ્ત્ર આભૂષણ. રાતી પીરી ચોરી પહેરે નોતન જુમ ચોવા ચંદન અંગ લગાયો ચોવા.